લગન સીઝન આવી રહી છે એના માટે આપણે એક્સાઇટેડ તો હઈશું જ, પણ ઘણી વખત એવું નથી થતું કે યાર કેટલી બધી વિધિઓ કેટલી બધી પૂજા હોય છે, અને ઘરમાં આપણે કોઈને પૂછી જ નથી શકતા કે આ વિધિ કે આ પૂજા કેમ કરવી પડે છે, નહીં તો કોઈક ને કોઈક આપણને દંડ તો મારે જ. પણ તમે બહુ જ સાચી જગ્યાએ આવી ગયા છો, કારણ કે આ બધા પ્રશ્નો અને બીજા પણ ઘણા બધા પ્રશ્નો આપણે પૂછવાના છે અમીબેન મોદીને, જે એનર્જી રીડર છે, કાર્મિક હીલર છે, અને આપણા દરેક પ્રશ્ન શાંતિથી સાંભળે છે અને આપણને સમજ પડે એ રીતે આપણને સમજાવે છે. સૌથી પહેલો પ્રશ્ન હું તમને આ લગ્નની વિધિઓ વિશે જ પૂછવા માંગુ છું કે આ લગ્નમાં આટલી બધી વિધિઓ કેમ હોય છે. સૌથી પહેલા તો હું કહીશ કે લગ્ન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને એમાં બે અલગ અલગ પરિવારની વ્યક્તિ એ એક થવા જઈ રહી છે, એટલે કેટલી મોટી વસ્તુ છે. અને આટલી બધી વિધિ નથી લગ્નમાં, વિધિ છે સૌથી પહેલા તો ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત, નવ ગ્રહ શાંતિ અને પીઠી, અને દરેકની પાછળ ઇમ્પોર્ટન્ટ કારણ છે. શું કારણ હોય છે આની પાછળ? જેમ કે ગણેશ સ્થાપનમાં એ વિઘ્ન હર્તા છે કે તમારા જીવનમાં ક્યારે વિઘ્ન ના આવે. મંડપ મુહૂર્તમાં તમે જમીન સાથે એટલે ભૂમિ પાસેથી પરવાનગી માંગો છો કે અમે આ મંડપને સ્થાપિત કરીએ છીએ, એટલે કે તમે જે ભૂમિ પર ભવિષ્યમાં બી રહેશો, તમે જે ઘરમાં રહેશો એ ઘરમાં ખૂબ સુખ શાંતિ રહે. ગ્રહ શાંતિ, આપણું જીવન ગ્રહથી આજુબાજુ જોડાયેલું છે. જો તમારા જીવનમાં ગ્રહોની બધી શાંતિ હોય ને તો તમારી ગૃહ શાંતિ થાય, એટલે તમારા ઘરમાં સુખ શાંતિ રહે. અને પીઠી કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક તો પીઠી ઘસવાથી લગ્નના આગળ, પહેલાના જમાનામાં આટલા બધા કોસ્મેટિક્સ નહોતા, એટલે એ પીઠી ઘસવાથી તમારા ઐશ્વર્ય એટલે તમારી સુંદરતા વધે. અને તેની સાથે સાથે હળદર એ લક્ષ્મીદાયક છે. જ્યારે એક બે વ્યક્તિ અલગ અલગ ભેગી થવા જાય છે ત્યારે લોકોના જીવનમાં હંમેશા ધન વૈભવ બનેલો રહે, એટલે કેટલી ઇમ્પોર્ટન્ટ વિધિઓ છે આ બધી. અને આ વિધિ એ ખરેખર માણવા જેવી વસ્તુ છે. આજકાલના છોકરાઓને તારી જેમ હોય છે કે આટલી બધી વિધિઓ છે. આ બધી વિધિઓનું કારણ તો હું સમજી ગયો, પણ લગ્નમાં જે ચાર કે સાત ફેરા હોય છે એની પાછળનું કારણ શું હોય? જનરલી તમે લગ્નમાં ગયા છો, જેમ કે મારી દીકરીના પણ લગ્ન કર્યા, ઘણા બધા તારા પણ લગ્ન થયા છે, તો તમને વિધિમાં સમજાવતા હોય છે, ચાર ફેરામાં પંડિતજી બધું સમજાવતા હોય છે. પણ એઝ અ પેરેન્ટ, જેમ કે મારી દીકરીના લગ્ન થયા હોય તેવી જ રીતે તમારા બાળકોના પણ લગ્ન થયા હોય કે તમારા પોતાના લગ્ન હોય, તો માતા પિતાએ ખાસ જેમ કે પહેલો ફેરો છે તો એમાં હંમેશા પ્રાર્થના કરી છે કે પહેલો ફેરો ફેરામાં ગણપતિ દાદા એને એટલા બધા આશીર્વાદ આપે કે એનું જીવન વિઘ્ન રહિત રહે. બીજા ફેરામાં સરસ્વતી માતા એમને બંને બાળકોને એવા આશીર્વાદ આપે કે જેનાથી એમને ખૂબ સારા રિલેશન થાય, જીવનમાં હંમેશા આગળ વધે ને સંબંધોથી સુખી રહે. ત્રીજું ફેરો જ્યારે ફરે ત્યારે માતા પિતાએ બાળકોને આશીર્વાદ આપવા જોઈએ કે એ લક્ષ્મીદાયક રહે, લક્ષ્મીજીની એમના પર અસીમ કૃપા રહે, મહેર રહે, તેવા આશીર્વાદ સાથે ત્રીજા ફેરાની એમણે વિધિ કરવી જોઈએ. અને ચોથો ફેરો જેમાં પોતાના માતા પિતાના આશીર્વાદ તો છે જ, પણ પિતૃઓ અને ઈષ્ટદેવ હંમેશા એમના જીવનમાં ધન ધાન્ય ભરેલા રાખે. આ રીતે જ્યારે એ પંડિતજીની વિધિ સાથે સાથે માતા પિતા પણ મનમાં આવું વિચારી અને બાળકોને આશીર્વાદ આપે તો તેમના જીવનમાં ખૂબ સુખ શાંતિ રહે. હવે સુખ શાંતિની તમે વાત કરી, એવું ઘણી વખત હોય છે ઘરમાં કે કોઈ પણ પ્રસંગ હોય ને ત્યારે એમને એવું હોય કે યાર શાંતિથી પતી જાય. એમાં હું કહું કે આપણે ઘણી બધી વખત સાંભળ્યું હોય છે કે 100 સારા કામમાં 100 વિઘ્ન. હા, તો બસ એ વિઘ્ન ના આવે એના માટે કંઈક ઉપાય હોય કે આપણે આપણા ઘરમાં એવું કંઈ કરી શકીએ કે આપણો પ્રસંગ શાંતિથી પૂરો થઈ જાય? તો આપણા એવું માનતા હોય છે કે આપણા આ પ્રસંગ એકદમ સરસ રીતે પૂરો થઈ જાય, કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે. તો હું એક દીકરીનું ઘર અને એક દીકરાનું ઘર હોય તો દીકરીના ઘરમાં રોજે ઉત્તર દિશામાં દીકરીની એક મુઠ્ઠી ચોખા લેવાના અને 15 દિવસ સુધી કન્ટિન્યુઅસ ઉત્તર દિશામાં દીકરી પાસે દીવો કરાવડાવવાનો, ચોખાની ઉપર મૂકીને, ચોખા એક મુઠ્ઠી ચોખા મૂક્યાની ઉપર દીવો મૂકે, અને એવી પ્રાર્થના કરવાની કે દીકરી જે ઘરમાં જાય ત્યાં ઉત્તર ઉત્તર પ્રગતિ થાય અને બધું નિર્વિઘ્ન પાર પડે. એવી જ રીતે દીકરાનું ઘર હોય એમાં દક્ષિણ દિશામાં દીકરાનું એક મુઠ્ઠી ઘઉં એ મૂકી અને એની ઉપર દીવો મૂકવાનો, એવું 15 દિવસ સુધી કન્ટિન્યુઅસ કરવાનું, અને એમાં એવી પ્રાર્થના કરવાની કે નિર્વિઘ્ન પતે અને હંમેશા ગ્રોથ થાય. અને આ રોજે ઘઉં અને ચોખાનું શું કરવાનું? હા, જે ઘઉં અને ચોખા છે એ રોજે બદલવાના અને એ તમે બર્ડ્સને કેવી રીતે આપી શકો, એ ધેટ ઇઝ વન થિંગ. સેકન્ડ, એ થયું તમારું પર્સનલ છોકરા છોકરીનું પ્રોટેક્શન રહે અને એ લોકોનું સરસ રીતે નિર્વિઘ્ન કામ પતી જાય. હવે બીજું આવશે કે આપણને ઘરમાં આ પ્રસંગ નિર્વિઘ્ન પાર પડે, તો નિર્વિઘ્ન પાર પાડવા માટે આપણે એક ઉરલી કે કોઈ પણ સરસ વેસલ લેવાનું અને એની અંદર ફૂલ નાખી અને કોઈ પણ નોર્થ ઇસ્ટ કોર્નરમાં એને મૂકી રાખવાનું, અને પાણી ઓલવેઝ પાણીમાં મેમરી હોય છે તો તમારે એ પાણીની સામું જોઈ અને કહેવાનું કે કોઈ પણ પ્રકારની નેગેટિવિટી આ ઘરમાં ના રહે, કોઈ પણ પ્રકારની આફત આ ઘરમાં ના આવે અને સુખરૂપ
તમે અમને આ કાર્ય સિદ્ધ કરાવજો, એમ કરીને ઈસ્ટ નોર્થ ઈસ્ટ કોર્નરમાં એ ઉરલીને મૂકવાની અને રોજે એ પાણી બદલી કાઢવાનું, બીજું પાણી ભરવાનું 15 દિવસ સુધી, અને રોજે ફ્રેશ ફ્લાવર નાખવાના, એટલે તમારા ઘરનું જે બી નેગેટિવિટી છે જતી રહે. અને ત્રીજી વાત રહી ઘરનું પ્રોટેક્શન, કે ઘરમાં કેટલા બધા લોકો આવતા હોય પ્રસંગના ટાઈમે, અને ઘણી બધી વખત આપણે બોલતા છીએ કે નજર લાગે છે, અને નજરની વાત સાચી હોય છે, મેં પહેલાં પણ કહેલું છે. તો રોજે સંધ્યા ટાઈમે તમારે તમારા ઘરની નજર ઉતારી દેવાની. આ 3 વસ્તુ તમે 15 દિવસ સળંગ કરશો તો તમારું કાર્ય ખૂબ નિર્વિઘ્ને સરસ રીતે પાર પડશે. અને એટલું મહેનત વાળું લાગતું નથી, આ ઈઝીલી થઈ જાય એમ છે. ઈઝી તો છે જ, પણ આ વસ્તુની ઇફેક્ટ એટલી બધી સોલિડ છે ને કે જે લોકો કરે ને એને ખબર પડે. તમે જનરલી આવા ટાઈમમાં તમે કોઈ પણ એ વ્યક્તિના ઘરમાં જાઓ તો તમને ખબર પડી જાય કે આ ઘર, એ માહોલ પરથી ખબર પડી જાય કે આ લગ્ન વાળું ઘર છે. હવે લગ્નને લઈને મારા પ્રશ્નના જવાબ તો મને મળી ગયા છે, એટલે આજ મેસેજ ઓફ ધ ડે શું આપશો? મેસેજ ઓફ ધ ડે હું ખાસ આપીશ કે અત્યારે આપણે બધા લગ્નને બહુ જ માણવામાં લાગેલા છીએ, એટલે મેં હું હમણાં છેલ્લા કેટલાય વખતથી જોઉં છું કે લગ્નની વિધિ કરતાં લગ્નની પાછળ બધા ફ્રેન્ડ સાથે તોફાન મસ્તી બહુ જ મોટી વાત છે, સરસ વાત છે. અમારા ટાઈમમાં અમે આટલી બધી મજા નહોતા કરતા, પણ જે વિધિ વિધાન જે તમારી સંસ્કૃતિમાં છે કે જે આપણામાં લખેલા છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે મસ્તી મજાક બધું જ કરો, પણ આ વસ્તુને પણ તમે એટલું જ મહત્ત્વ આપજો. અને અમારા ટાઈમમાં એવું કહેતા હતા કે લગ્નનો ધુમાડો એ તમને અડ્યો હોય ને તો તમારું સંસાર સરસ, 4 ફેરા તમે ફરો એટલે તમારું આખું જીવન સંસારિક સરસ જાય. તો એ ધુમાડો જે તમને અડે છે અને જે તમે વિધિ વિધાનમાં ધ્યાન આપો છો તો તમારો સંસારમાં ખરેખર સુખ શાંતિ રહે છે. બાકી બહુ જ ફાસ્ટ ડિવોર્સ મેં હમણાં જોયેલા છે છેલ્લા 5 વર્ષમાં. તો તમે આ વિધિને પણ તમે બીજી, જેમ કે તમે જન્માક્ષર મેચ કરો છો, તમે છોકરા છોકરી પસંદ કરો છો, એવી જ એટલી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ લગ્નની વિધિ પણ છે. થેન્ક યુ સો મચ, તમે અમને આટલો સરસ મેસેજ આપ્યો અને દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. એમ તો મારા મનમાં જેટલા પ્રશ્ન હતા એ મેં પૂછી લીધા છે અમીબેનને, પણ અગર જો કોઈ પણ પ્રશ્ન પૂછવાનો રહી ગયો છે મારે, તમારા ઘરમાં પ્રસંગ હોય, તમારા કોઈ ઓળખીતાના કે સગા સંબંધીના ઘરમાં પ્રસંગ હોય ને તમને કોઈ પ્રશ્ન છે તો કમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી વાયને કહો વાય VTVGujarati.com પર જોતા રહેજો. આપણે ફરી મળીશું. થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. ધન્યવાદ.